યશો વિજય સુરી મહારાજે સુઈ ગામમાં ચોમાસું કર્યું સુઈ ગામ ક્યાં આવ્યું બોર્ડર પર પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા સુઈ ગામની અંદર આ મહાપુરુષે ત્રણ ચાર વર્ષ પહેલા ચોમાસું કર્યું એમના પ્રવચનની અંદર હજાર હજાર માણસ હવે સુઈ ગામમાં હજાર માણસ એટલે કોણ આવે શેવંતીભાઈ કોણ આવે જૈનો વધારે આવે કે નોન જૈન વધારે આવે જૈનો અઢીસો નો હોય નોન જૈન શિકાર પ્રવચન સાંભળતા સાંભળતા એક દરજી જ રહેતો અને એના ભાવ થઈ ગયા રોજના પ્રવચન અને એમાં એક દિવસ અભિગ્રહ લીધો કે જે દિવસે મહાત્મા ઘરે ન પધારે એ દિવસે બપોરે ભોજન નહીં લેવા દરજી થઈને આવો અભિગ્રહ લે કે મહાત્મા જ્યાં સુધી ચોમાસું છે ત્યાં સુધી બપોરે કોઈ મહાત્મા જો નહીં આવે તો ત્યાં સુધી મારે જમવાનું નહીં રોજ વિનંતી કરે રોજ મહાત્મા પધારે અને એક દિવસ આજય દરજીને બહાર જવાનું થયું બારગામ તમે તો નિયમ જો ત્યારે સાજે માં દે પછી આગળ બોલો ને ગામ પરગામ હવે સાજે છૂટ માધા જ્યારે દરજીને બહાર જવાનું થયું પોતે જ્યાં તો ત્યાંથી એને ઘરે મોબાઈલ કર્યો તમને છે ને મારે રસ્તા આપવા પડે પણ હકીકતમાં જેના હૃદયમાં ભાવ હોય છે ને એને કોઈ રસ્તા આપવા નથી પડતા ઓટોમેટિક એને રસ્તા સૂજી જતા હોય એને ઘરે ફોન કર્યો જમતા પહેલાં મહાત્મા આવી ગયા છે હા આવી ગયા છે મહાત્મા આવી ગયા પછી એણે જમવાનું ચાલુ કર્યું છે બારગામ ગયા પછી પણ જે વ્યક્તિ મહાત્મા આવી ગયા તો જ મારે જમવાનું મહાત્મા જો ન આવ્યા હોય તો આ ટિફિન પણ નહીં ખાવાનું આ દર્જી થઈને મહાત્માના સત્સંગ આપણે ઘરની બાજુમાં ઉપાસ રહી પેલા તો મને એ કયો ઘરની બાજુમાં ઉપાસ રહી કોને પરવડે એવો એક સમય હતો આપણે ઘર જોવા જતા હતા ને નવું ઘર લેવા ત્યારે તમારા બહેનો શું કહેતા હતા નજીકમાં શું જોઈ દેરાસર જો અપાસરો નહીં બોલે દેરાસર સાચું બોલો દેરાસર ને અપાસર બે માંથી એક જ મળતું હોય તમે કોને પ્રધાનતા આપો આવી ગયા

દુખ સાથે કેવું પડે એમ છે વર્તમાન કાળની અંદર જૈન સંઘોના શ્રાવક અને શ્રાવિકાઓ જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીમાં કદાચ કોઈક ઉપાશ્રય કે કોઈ ફ્લેટ ઉપાશ્રય માટેની વાત મુકાય ને તો એના પહેલાં સોસાયટીમાં ઠરાવ થઈ જાય છે આ સોસાયટીમાં કોઈ પણ સાધુ કે સાધ્વીને ઉપાશ્રય બનાવવામાં નહીં આવે જૈનો બેગામણીને ઠરાવ કરે મારે તમને પૂછવું છે એક સાધુ કે સાધ્વી જ્યારે દીક્ષા લેવા જતો હોય છે ને ત્યારે તમે એના વરસીદાનમાં જાઓ છો કે નથી જતા તમારા સંઘ કે તમારા સમાજનો કોઈ દીકરો કે કોઈ દીકરી જ્યારે દીક્ષા લેવા નીકળે એના વરસીદાનમાં તમે જાઓ એના વરસીદાન તમે ઝીલો એના એના સ્વામીમાં જાઓ એની દીક્ષામાં જાઓ બધા તમે ઉપસ્થિત રહો અને એ જ સાધુ કે એ જ સાધુ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષે ઘરડા થાય બીમાર થાય એક જગ્યાએ જ્યારે એમને સ્થિરવાસ થવાનું આવે એમને થાય કે અમદાવાદ બહુ મોટું છે એક સોસાયટીની અંદર જઈને આપણે આપણે એક ઉપાસય વસાવી લઈએ અને જ્યાં વાત મૂકે ત્યાં એ જ એ જ જેણે એના દીક્ષાની અંદર ગયા હતા જેણે એના સ્વામીવાદ શલ્ય જમ્યા હતા એ જ વ્યક્તિ આગળ આવીને કહી દેશે નહીં અહીંયા નહીં તમારા ઉપાસનો જોઈતો હોય તો લાખ આપી દેશું ખરા પણ અમારી સોસાયટીની અંદર તમારો ઉપાસને નહીં જોઈએ કારણ કે તમે અહીંયા રહ્યો ગંદુ થાય આ ક્યાં નહીં આય દીક્ષા અપાવવામાં સુરા અને દીક્ષા લીધા પછી એને સાચવવાની વાત આવે એમની ભક્તિ કરવાની વાત આવે ત્યારે આપણા હાથ ઊંચા તમારા સંતાનો જો બગડ્યા હોય એની પાછળ એક બહુ મોટું કારણ આ છે તમે તમારા સંતાનોને સાધુ અને સાધવીથી દૂર રાખ્યા છે મહાત્માને કદાચ ઘરે ગોચરી ઓરવા માટે ન બોલાવો પણ આખા દિવસમાં એક વખત ગુરુ વંદન કરવા જાવ એ નક્કી કોઈક છોકરો જો રોજ ગુરુ વંદન શરૂ કરે અને કોઈક છોકરી જો સાધવીજી પાસે જઈને સામાયિક કરવા જાય ને હવે તમને પાલવે એમ નથી તમારા બજારની અંદર એમાંય લગ્નોના બજારમાં આવે ધર્મિષ્ઠ છોકરો કે ધર્મિષ્ઠ છોકરી ચાલે એમ નથી ચાલે એક સમય હતો કે ધર્મિષ્ઠ છોકરો જોવાતો તો ધર્મિષ્ઠ છોકરી જોવાતી હતી હવે હવે તમારે તો કઈ જોવાનું રહ્યું જ નથી એ બે જણે જોવાનું છે એ બધું જોવું હોય તો આજે સાંજે આવો એટલે મારા બધી ખબર પડી જાય પાછા હોશિયારી મારે

પછી કે છે કે તારું દીક્ષાનું હું મુહૂર્ત જોડાવી આપું છું